નમસ્કાર, હું છું રાહુલ બેગડા. આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કીવ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર સ્વાગત. પીએમ આજે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કીવ પહોંચતા જ ભારતીય સમુદાય દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. રક્ષામંત્રી રાજનાથસિંહ અમેરિકાના 4 દિવસીય પ્રવાસે ગત રોજ વોશિંગ્ટન પહોંચ્યા. રાજનાથસિંહ અમેરિકાના સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટિન સાથે દ્વિપક્ષીય મુલાકાત કરશે, તેમજ રાષ્ટ્રીય સલાહકાર જેક સુવિલન સાથે પણ કરશે મુલાકાત. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની મુલાકાતે આવેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કર્યું. કોલકાતા દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ ઉગ્ર પ્રદર્શન કરી રહેલા ડોક્ટર્સ સુપ્રીમ કોર્ટ દ્વારા ન્યાયની ખાતરી આપતા 11 દિવસની હડતાલ બાદ આજથી કામ પર પરત ફર્યા. યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બનવાનું સ્વીકાર્યું. કમલા હેરિસ રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચૂંટણી લડશે. ભારતીય નંબર પ્લેટવાળી બસ નેપાળના ગંડકી પ્રાંતના તનાહું જિલ્લામાં મરસિયાગંડી નદીમાં ખાબકી. 16 ઘાયલ લોકોનો આબાદ બચાવ. તંત્ર દ્વારા કુલ મુસાફરોની સંખ્યા હજુ સુધી જાણી શકાઈ નથી. મુંબઈની મીઠીબાઈ કોલેજની છોકરીઓમાં ફેલાયો યલો શર્ટ ગાયનો ડર. વિદ્યાર્થિનીઓએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો આક્રોશ. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે બેચરાજી સ્થિત શ્રી બહુચરાજી માતાજીના નવીન મંદિરનો કરવામાં આવ્યો શિલાન્યાસ. ગુજરાતમાં જુલાઈ 2024માં વરસેલા ભારે વરસાદથી નુકસાનગ્રસ્ત વિસ્તારોના ખેડૂતો માટે કૃષિ રાહત સહાય પેકેજ જાહેર. રૂપિયા 350 કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરતા કૃષિમંત્રી રાઘવજી પટેલ. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં હળવેથી ભારે વરસાદ. 24 કલાકમાં રાજ્યના 73 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. સૌથી વધુ અરવલ્લીના મોડાસામાં 3.5 ઇંચ. કોલકાતા મહિલા ડોક્ટરના દુષ્કર્મ અને હત્યાના કેસમાં વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ અને મહારાણી શુભાંગીની દેવરાજે ગાયકવાડ સહિત નગરજનોએ કાળા વસ્ત્રો પહેરીને મૌન કેન્ડલ રેલી યોજી વિરોધ દર્શાવ્યો. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.